તમે એમને જોઈને જ એમના સ્વભાવ વિશે આટલું બધું જાણી લીધું, તો પછી તમે એમનું નાડી પરીક્ષણ જો કરો તો ઝીણામાં ઝીણી વસ્તુ તમને ખબર પડે એની મને ખાતરી છે. મારી એવી ઈચ્છા છે કે તમે મોહિનીનું નાડી પરીક્ષણ કરો. હા, અમે ગમે એટલી સલાહ સૂચન કરીએ પણ તમે જે જે કહેશો ને એનાથી નિશ્ચિત સારું પરિણામ આવશે. બહુ સાચી વાત છે. અરે તમે ફળ તો લીધા જ નહીં, લો ને. મારો ખેલ પૂરો. હવે શું કરું? હવે હું શું કરું? મને લાગે છે મારે હવે કોઈકને વિશ્વાસમાં લઈને આ બધું ચેપ્ટર કહી દેવું પડશે. હા, પણ કોને કહું? કોને કહું? લજ્જા આંટી, લજ્જા આંટીને વાત કરી દઉં. હા, ના ના, લજ્જા આંટીને કહેવાની ભૂલ ના કરી શકાય, તો કોને કહું? કોને કહું? મન? હા, મનને પ્રેમથી બધું જ સમજાવી દઉં એટલે કદાચ સમજી જશે. શું સમજી જશે? મોહિની મનને ખબર પડી ને તો એ તો તને લાફો જ મારી દેશે. કોને કહું? હા, સ્વરા, સ્વરાને કહી દઉં. સ્વરાને કહીશ ને તો એ મને સમજશે અને એ મને ચોક્કસ આ બધામાંથી બહાર લાવશે. યા રાઈટ, સ્વરા. મોહિની, લજ્જા કાકી, આ ઘરમાં કોઈ કોઈનું જ નોકર નથી. પણ મને નહીં કે તો કોને કહેશે? તમને? મને? અરે મને કામ બતાવે તો ખરી, પછી બતાવું એને કેવી રીતે થાય છે કામ. લજ્જા કાકી, તમે પીશો? મારે નથી પીવો, હું કઈ પ્રેગ્નન્ટ નથી. અને હા, તારે પણ નથી પીવાનો, કારણ કે તું પણ પ્રેગ્નન્ટ નથી. જા, હવે આ મિલ્કશેક બનાવ્યો છે ને તો મોહિનીને જઈને આપી આવ અને પૂછજે ને કે મેડમ, તમારા માટે બીજું શું લાવું. મેં છે ને સ્વરા, તારા જેવી મૂરખ છોકરી આખી દુનિયામાં ક્યાંય નથી જોઈ. લજ્જા કાકી, ક્યારેક તમે મને મૂરખ કહો છો, ક્યારેક તમે મને હોશિયાર કહો છો. પ્લીઝ નક્કી કરી લો ને એકવાર કે હું મૂરખ છું કે પછી હોશિયાર. તું છે ને હોશિયાર મૂરખ છે. એમ? તારે જ્યાં બતાવવાની હોય ને ત્યાં તારી હોશિયારી નથી બતાવતી, પણ જ્યાં ના બતાવવાની હોય ને ત્યાં તારી હોશિયારી બરાબર નહીં બતાવે છે તું. આજે કુંદન ન્યૂઝમાં રહેવા આવી ગઈ છે અને આવતાની સાથે જ સોના જેવી એક ખુશ ખબર આપશે. મોટી બા, તમે બધા ખુશ તો છો ને? હા હા, અમે બહુ જ ખુશ છીએ. જે ધાર્યું નહોતું એ બધું થઈ રહ્યું છે. પેલું કહેવાય છે ને, જેનો અંત સારો એનું બધું સારું. અને મોન્ટીભાઈ, આપણી વચ્ચે જે પણ કંઈ મતભેદ હતા એ આ લોકોના લગ્નને લઈને હતા.
હવે આ લોકોના લગ્ન થઈ ગયા છે, એ લોકોનો સંસાર પણ આગળ વધી રહ્યો છે. હવે જો એ લોકો ખુશ હોય તો પછી કેવો વિરોધ, શેના માટે? હવે તો મોહિની મનના બાળકના માં બનવા જઈ રહ્યા છે. હવે ઝવેરી પરિવારના વહુ છે મોહિની, અને આ સમાચાર જાણીને અમે બધા બહુ જ આનંદમાં છીએ. સુરા, તારા અને મનના તો છૂટા છેડા થઈ ગયા છે, તો પછી તો અહીંયા શું કરે છે? તો અહીંયા શું કરે છે? એક મિનિટ, અહીંયા શું કરે છે તું? અરે એક મિનિટ, મને પૂછો છો તો બેટા, તો અહીંયા કેમ, તો અહીંયા શું કામ રહે છે? ડેડ મારા રૂમ માં, ચલો મારે તમારી સાથે ઇમ્પોર્ટન્ટ વાત છે. ડેડ મેં તમને કહ્યું ને, તમે ચલો ને મારા રૂમ માં, હું ડેડ ને મારા રૂમ માં લઈ જઉં છું. ચલો ને હું તમને મારો રૂમ બતાવું. ડેડ ચાલો. તારે શું કામ જવું છે? હું જઈશ મોટી બાને કહેવા માટે. અને તું શું કામ છે આ ઘરમાં? શું કામ છે? તને કોઈ આ વાતનો અનુભવ છે? તારે બાળકો છે? કોઈ બોલાવે કે ના બોલાવે, બસ દોડીને જતું રહેવું હોય છે, મહાન બનવું હોય છે, મોટા બનીને બધા કામ આગળ પડીને કરવા હોય છે. ડિમ્પલની જે સ્થિતિ છે એનો અનુભવ છે તને? નથી ને? મને આ સ્થિતિનો બરાબર અનુભવ છે. એટલે કોણે કેવું, શું કેવું, કેમ કેવું, એ બધું જ હું નક્કી કરીશ, તું નહીં. લજ્જા કાકી, મેં બસ એટલે જ કહ્યું કે તમે ડિમ્પલ ભાભી સાથે બેસી શકો. તું તારી હોશિયારી તારી પાસે જ રાખ, હું ડાયા થવાની જરૂર નથી. અને મોટી બાને હું જ કહેવા જઈશ, મારી ડિમ્પલનું કામ છે તો હું કરીશ. મને નહીં ખબર પડે તો હું મોટી બાને પૂછીશ કે એને શું આપવું, શું ના આપવું, એની સાથે શું કરવું. તારે જવાની જરૂર નથી, સમજી? તારે છે ને ડિમ્પલની વાતમાં દોડડા પણ કરવાની બહુ જરૂર નથી. મારી વહુનું કામ છે, હું કરીશ, તું શાંતિથી બેસ. આમ જ્યારે ને ત્યારે કોઈ બોલાવે કે ના બોલાવે, દોડી દોડીને જતું રહેવાનું. કોઈને બાસુંદી ખાવી છે કે નહીં, કોઈને કોફી પીવી છે કે નહીં, કોઈને મિલ્કશેક પીવો છે કે નહીં, આ બધું દોડી દોડીને કરવાની તારે કોઈ જરૂર નથી. ડિમ્પલ માટે હું છું ને. ચાલ 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 મોહિની, યસ, કમ ઓન કમ ઓન, યુ કેન ડુ ઇટ. ચલો હવે અહીંથી પાછી વળી જાઓ, પાછી વળી જા, પાછી વળી જા. વળી જાઉં છું, વળી જાઉં છું. ચલ આપણે થોડી વાર આરામ કરી આવી જઈએ. યસ, શું થયું તને? મમ્મુ, મને વિશ્વાસ નથી થતો કે હું તારો હાથ પકડીને કુંદન નિવાસના ગાર્ડનમાં વોક લઈ રહ્યો છું. હું આ બધું છે ને, આ બધું મેં સપનામાં જોયું હતું કે આવી રીતે તારા હાથમાં હાથ રાખીને હું આ જ ઘરમાં, આ જ ગાર્ડનમાં આટા મારી રહ્યો છું. પણ મને હતું કે મોટી બા અને બાપુજી મારું આ સપનું પૂરું નહીં થવા દે. પણ મમ્મો, ચમત્કાર જ થઈ ગયો. માત્ર તારી સાથે જ નહીં, પણ આપણા આવનાર બાળક સાથે પણ વોક લઈ રહ્યો છું. હું તને સાચું કહું, એક અલગ જ પ્રકારની ફિલિંગ છે.
હું જે ગાર્ડનમાં મોટો થયો, જે ગાર્ડનમાં રમ્યો, એ જ ગાર્ડનમાં મારું બાળક મોટું થશે અને રમશે. મોમો, અહીંયા આપણા બાળકોની ગેંગ રમશે. મોમો, આઈ એમ સો એક્સાઇટેડ, સો એક્સાઇટેડ. મન, એને બહુ સમય બાકી છે હજી.